નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય છે હિન્દી પ્રવેશિકા, જેમાં અભ્યાસ કરશું પાઠ નંબર 4, સહી શબ્દો કી પહેચાન, એટલે કે સાચા શબ્દની ઓળખ. આગળનો વિડીયો હતો જેમાં આપણે પેજ નંબર 11 નો અભ્યાસ કરેલો હતો. અહીંયા હતું ને કે સહી શબ્દ કે સામે ચિહ્ન લગાવો, જે ચિત્ર છે એનો જે સાચો શબ્દ હોય તેની સામે રાઈટને નિશાની કરો. તો આપણે અહીંયા પેજ નંબર 11 નો અભ્યાસ કરેલો હતો, એકવાર જોઈ લઈએ. ચિત્ર શેનું છે? તો કે તોતા, પછી ગાય, તીર. પછી આ ચિત્ર શેનું છે? તો કે ડમરું. એના પછીનું ચિત્ર ઓળખો જોઈ, શું છે? તો કે રિક્ષા. રિક્ષા પછી શેનું ચિત્ર છે? બેટ. હવે અહીંયા બાજુમાં જુઓ, કયું છે શાકભાજી? તો કે બેંગન. પછી આ ચિત્રમાં? તો કે ડાક્ટર. પછી આ ચિત્ર? તો કે મછલી. આ ફૂલ? સૂર્યમુખી. પછીનું ચિત્ર? ઝંડા. અને છેલ્લે કયું ચિત્ર હતું? બિલ્લી. તો આજે આપણે પેજ નંબર 12નો અભ્યાસ કરશું. ચાલો, તો બધા હિન્દીમાં પેજ નંબર 12 ખોલશે. અહીંયા પણ આપણે એ જ રીતે કરવાનું છે, જે ચિત્ર હોય એનું સાચો શબ્દ હોય એની સામે આપણે રાઈટની નિશાની કરશું. ચાલો, પહેલું ચિત્ર ઓળખો, શેનું છે? વર્ગનું છે, ત્રિભુજનું છે, કે પતંગનું? તો કે આ તો બધાને ખબર જ છે ને, શેનું ચિત્ર છે? પતંગનું. તો અહીંયા પતંગ શબ્દ છે તે સામેના ખાનામાં રાઈટ કરશું. પતંગ ક્યારે આપણે ઉડાડી? ઉત્તરાયણમાં ઉડાડીએ. ઉત્તરાયણ ક્યારે આવે? તો કે જાન્યુઆરી મહિનામાં. હવે આ ચિત્ર જો, શેનું છે? ગુડિયા, ગુઢિયા, કે ખીલોના? શેનું ચિત્ર છે? રમકડું છે. ગુઢિયા એટલે વૃદ્ધ મહિલાનું છે, કે ગુડિયા એટલે કે ઢીંગલીનું છે? તો કે ઢીંગલીનું ચિત્ર છે, એટલે ગુડિયા લખેલું છે તેમાં આપણે રાઈટ કરવાનું. તેના પછીનું ચિત્ર જુઓ, શેનું છે? રાજા, રાણી, કે રાજકુમાર? તો આ ચિત્ર કોનું દેખાય છે? તો કે રાણી. તો રાણી શબ્દ સામે રાઈટ કરશું. તેના પછીનું ઓળખો જોઈ, શું કહેવાય આને? તારા, ચંદ્રમા, કે સૂર્ય? શું કહેવાય? તો કે સૂર્ય કહેવાય. ચાલો, સૂર્ય ક્યારે ઉગે? સવારે ઉગે ને. હવે કઈ દિશામાં ઉગે અને કઈ દિશામાં આથમે? સવારે ઉગે કઈ દિશામાં? પૂર્વ દિશામાં. અને આથમે કઈ દિશામાં? પશ્ચિમમાં. અને પછી શું થઈ જાય? અંધારું. અને રાત્રે કોણ આવી જાય? ચાંદા મામા અને તારા. તો આ ચિત્ર આપેલું છે કોનું છે? સૂર્ય. એટલે અહીંયા સૂર્ય શબ્દ છે તેની સામે આપણે રાઈટની નિશાની કરશું. હવે એની નીચે જુઓ, શેનું ચિત્ર છે? ઓળખો જોઈ, નાવ, જહાજ, કે નાકી? નાવ કે જહાજ, શેનું છે? તો કે નાવનું ચિત્ર છે. જહાજ કેવું હોય? મોટું બધું હોય, એટલે આ છે નાવ. ક્યાં ચાલે? પાણીમાં ચાલે. તમે બધા બેઠા છો ક્યારે? હોડીમાં. મજા આવે ને હોડી બેસવાની? તો અહીંયા નાવ શબ્દ છે તેની સામેના ખાનામાં રાઈટ કરશું. હવે નીચે જુઓ, શેનું ચિત્ર છે? ઓળખો બધા. વાંદરાભાઈ. શેનું? તમે જોયા વાંદરાભાઈને? જોયા છે ને? આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, અથવા તો અચાનક આપણી સોસાયટીમાં ક્યાંય કોઈ વાંદરો આવી ચડે તો આપણે એને જોયા હોય. એ વાંદરા શું કરે? તોફાન કરે ને. એને એક જગ્યાએ બેસવું ગમે નહીં, એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને એક બીજા વાંદરા સાથે તોફાન કરે. ચલો, અહીંયા નામ આપેલા છે બંદર, ગધા અને શેર. તો કયું નામ સાચું થશે? બંદર એટલે કે વાંદરો, ગધા એટલે ગધેડો, અને શેર એટલે કે સિંહ. તો ચિત્ર શેનું છે? વાંદરા પર, એટલે બંદર સામે રાઈટ કરશું. હવે બાજુમાં જુઓ, કયું ચિત્ર આપેલું છે? ચાલો, ફળનું ચિત્ર છે. કયું ફળ હશે? સફરજન. હવે આને શું કહેવાય હિન્દીમાં? સેબ, અમૃત, કે શરીફા? કે સેબ એટલે સફરજન, અમૃત એટલે કે
નાસ્પતિ અને શરીફા એટલે કે સીતાફળ, તો શું કહેવાય એને? સેબ. સેબ છે તે શબ્દ સામેના ખાનામાં રાઈટ કરવાનો. પછીનું ચિત્ર જો, તો કે વાહનનું ચિત્ર છે. કયું વાહન છે? વેન, કાર કે ટ્રક? તો કે ટ્રકનું ચિત્ર નથી અને વેનનું ચિત્ર નથી. શેનું છે? કારનું ચિત્ર. તો તેની સામેના ખાનામાં રાઈટ કરવાનું. હવે ઓળખો જોઈ, શું છે આ? તીર, બંદૂક કે પિસ્તોલ? શું છે? તો કે બંદૂક. જોઈ છે બંદૂક? જોઈ ક્યારે? બીક લાગે ને બધાને. તો ક્યાં? કોની પાસે હોય? તો કે સૈનિક પાસે હોય, હોય ને, અથવા તો કોઈ બોડીગાર્ડ હોય એની પાસે પણ હોય, સિક્યોરિટી હોય એની પાસે પણ હોય. આપણે બેંકમાં ગયા હોય તો અહીંયા જે સિક્યોરિટી ગાર્ડ હોય એની પાસે તમને આવી બંદૂક જોવા મળે. તો અહીંયા જે બંદૂક શબ્દ છે તેને સામેના ખાનામાં આપણે રાઈટ કરશું. ચાલો ઓળખો જોઈ, ચિત્ર શેનું હશે આ? ગેંદ, ગોલી કે અંડા? ગેંદ એટલે કે દડો. દડાનું ચિત્ર છે કે બંદૂકની ગોળીનું ચિત્ર છે કે પછી ઈંડાનું ચિત્ર છે? તો શેનું ચિત્ર છે? ઈંડાનું. તો એને કહેવાય હિન્દીમાં અંડા. તો તે શબ્દ સામે આપણે રાઈટ કરશું. ચાલો તેના પછી ઓળખો જોઈ, એક ફૂલનું ચિત્ર આપેલું છે ને, કયું ફૂલ છે? કમળ, ગુલાબ કે ગેંદા? તો આને શું કહીએ આપણે? ગુલાબ. તો ગુલાબ શબ્દ સામે રાઈટ કરવાનો. કમળ એટલે કે કમળ, ગુલાબ એટલે ગુલાબ અને ગેંદા એટલે ગલગોટો. ચાલો નીચે જોવો જોઈએ, કયું ચિત્ર છે? ઘડિયાળ છે ને. કઈ ઘડિયાળ છે? કલાઈ ઘડી, દીવાર ઘડી કે ટેબલ ઘડી? કલાઈ ઘડી એટલે કે કાંડા ઉપર પહેરવાની ઘડિયાળ છે. દીવાર ઘડી એટલે દીવાર પર રાખવાની ઘડિયાળ છે કે ટેબલ ઘડી? ટેબલ પર રાખવાની છે. કઈ છે? તો જો તે ચિત્રમાં તો કે આવી ઘડિયાળનો આપણે કેવી રીતે ઉપયોગ કરી? તો કે કાંડા પર પહેરવા. તો જવાબ શું આવશે? કલાઈ ઘડી એટલે કે કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ. ચાલો આ શબ્દ તમારે યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. આ રીતે તમને ચિત્ર આપેલા હશે અને સામે ત્રણ નામ, જે નામ એનું સાચું હોય તે નામની સામે આપણે રાઈટની નિશાની કરવાની. હવે સામેના પેજ પર જો શું આપેલું છે? તો કે ખાલી સ્થાન મે ઉચિત વર્ણ રખ કર નામ પૂર્ણ કરો. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી અને નામ પૂર્ણ કરો. ચાલો પહેલું ચિત્ર શેનું છે? તો કે ગાય. બીજું ચિત્ર બકરી. ત્રીજું શિક્ષક અને ચોથું પોલીસ. બરોબર, એને ગુજરાતીમાં પણ આપણે એ જ કહી. હવે અહીંયા તમને જે ગાય શબ્દ છે એમાં અહીંયા ય આપેલો છે, તો કોઈ અક્ષર નથી. તો ઉપર જોવો જોઈએ તો કે ગ નથી, તો તે તમારે ત્યાં લખવાનું આ રીતે. બરોબર. પછી બીજું ચિત્ર હતું, શબ્દ છે બકરી. તો અહીંયા બ અને ક આપેલો છે, કયો અક્ષર ખૂટે છે? તો કે રી. તો ઉપરથી જોઈ અને અહીંયા ખાલી જગ્યામાં રી લખવાનું. અહીંયા શિક્ષક છે, તેમાં ક્ષ અને ક આપેલો છે, તો કયો અક્ષર નથી? તો કે સી. તો એ આપણે ત્યાં લખવાનું. પછી અહીંયા છે પોલીસ, તો પોલીસમાં લી અને સ આપેલો છે, તો અહીંયા શું લખશું? તો કે જે બાકી છે તે શબ્દ અહીંયા આપણે લખવાનો. હવે બીજી લાઈનમાં જુઓ, કુંભાર, સંતરા, મટર અને સેબ. કુંભાર એટલે કે કુંભાર શું બનાવે? માટીના વાસણ બનાવે. સેના પર? ચાકડા પર રાખે. અને હિન્દીમાં શું કહેવાય? કુંભાર. પછી સંતરા, સંતરા એટલે કે નારંગી. પછી મટર, મટર એટલે શાકભાજીનું નામ છે, મટર એટલે કે વટાણા. અને સેબ, સેબ એટલે કે સફરજન. એમાં જે જે અક્ષર ખૂટે છે તે આપણે ત્યાં લખવાના છે. ચાલો પહેલામાં છે કુંભાર, તો અહીં કુ અને ર આપેલું છે, તો વચ્ચે કયો શબ્દ આવશે? તો કે અડધો મ અને હ, કુંભાર. બરોબર. પછી અહીંયા શબ્દ છે સંતરા,
तो आमां सन अने रा आपेलुं छे तो वच्चे शुं मूकशुं आपणे त। हवे अहींया मटर शब्द छे एमांथी त अने र आपेलो छे तो कयो अक्षर नथी तो के म नथी तो त्यां खाली जग्यामां आपणे म लखवानुं। पछी सेब तो अहींया आपणने शुं आपेलुं छे तो के ब आपेलो छे तो से आपणे अहींया खाली जग्यामां लखवानुं। पछी जो अमरूद अंगूर लौकी अने आलू। अमरूद एटले के नाशपती, अंगूर एटले के द्राक्ष, लौकी एटले शुं कहेवाय आने कोने खबर छे तो के दूधी, शुं कहेवाय दूधी, अने आलू एटले के बटेका। एनुं गुजराती नाम आपणे जाणी लीधुं नाशपती द्राक्ष दूधी अने बटाका। હવે એમાંથી જે શબ્દ ખૂટે છે તે આપણે એમાં લખવાનું। પેલું છે અમૃદ, એમાં અ મ અને દ આપેલું છે, કયો અક્ષર ખૂટે છે? રુ। અહીંયા ખાલી જગ્યામાં રુ લખવાનું, અને હિન્દી ક્યાં લખવાનું હોય યાદ છે ને, ઉપરની લીટીને અડાડીને જ હંમેશા લખવું। પછી અંગૂર, અંગૂર એટલે કે દ્રાક્ષ, એમાં કયો શબ્દ નથી તો કે અમ નથી, તો અહીંયા આપણે અમ લખશું। ગુર શબ્દ આપેલો છે। પછી લૌકી, લૌકી એટલે દૂધી, તો અહીંયા કી આપેલું છે, આપણે શું લખશું? લ, બરોબર। પછી આલુ, આલુ એટલે બટાકા, તો અહીંયા આ આપેલો છે તો આપણે લ શબ્દ અહીંયા લખ નાખવાનો। એના પછીમાં જો બેંગન, ભેંસ, ઊંટ અને ડાકિયા, આટલા આપણને ચિત્ર આપેલા છે। તો બેંગન એટલે કે શાકભાજી છે, કયું? રીંગણા। ભેંસ એટલે કે પ્રાણી છે, પાલતુ પ્રાણી। પછી ઊંટ, તો ઊંટ એ પણ એક પાલતુ પ્રાણી છે, ક્યાં જોવા મળે? રણ વિસ્તારમાં વધુ જોવા મળે। પછી ડાકિયા, ડાકિયા એટલે કે ટપાલી, ટપાલી શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટપાલ આવ્યા હોય એને પહોંચાડે। તો એને ગુજરાતી નામ આપણે જાણી લીધા, રીંગણ, ભેંસ, ઊંટ અને ટપાલી। હવે બેંગન, એમાં કયો અક્ષર નથી? ગ અને ન આપેલો છે, બ નથી તો ત્યાં આપણે બ લખવાનું। પછી ભેંસ, તો એમાં સ આપેલો છે, કયો અક્ષર નથી? ભ, તો ત્યાં ભ લખવાનું। પછી છે ઊંટ, એમાં ટ આપેલો છે, કયો અક્ષર નથી? ઉ, તો અહીંયા ઉ આપણે લખ નાખવાનું। પછી ડાકિયા, તો એમાં ડા અને યા આપેલો છે, કયો અક્ષર નથી? કી, તો કી શબ્દ અહીંયા આપણે લખશું, બરોબર। જે અક્ષર ખૂટે છે તે અક્ષર આપણે જોઈ અને લખવાનું। તેના પછીના ચિત્ર જોવો, જોઈ શું છે? ડાક્ટર, દરજી, હલવાઈ અને બઢઈ, બરોબર, આટલા ચિત્ર આપેલા છે। તો અહીંયા આપણે જોઈએ, ડાક્ટર એટલે કે ડોક્ટર, દરજી એટલે કે દરજી જે કપડાં સીવે, પછી હલવાઈ એટલે કે જે મીઠાઈ બનાવે અલગ અલગ, અને બઢઈ, તો આટલા આપણને અહીંયા નામ આપેલા છે। એમાંથી એના જે જે અક્ષર ખૂટતા હોય તે આપણે ઉપરના શબ્દમાં જોઈ અને લખશું। પહેલું છે ડાક્ટર, એમાં ડા અને ર આપેલો છે, તો આ જોડીયો શબ્દ છે તે ત્યાં નથી, તે આપણે ખાલી જગ્યામાં લખવાનું। પછી છે દરજી, તેમાં દ ર આપેલું છે, કયો શબ્દ નથી? જી, તો તે ખાલી જગ્યામાં આપણે લખશું। પછી હલવાઈ, તો હલવા આપેલું છે, કયો શબ્દ નથી? ઈ, તો ઈ શબ્દ અહીંયાથી જોઈ અને આપણે લખશું। પછી બઢ ઈ, તો બ અને ઈ આપેલું છે, શું નથી? ધ, તો ધ આપણે ત્યાં લખશું। તો આ રીતે તમને ઉપર જે શબ્દ આપેલા છે એ શબ્દ જોવાનો, અને જે અક્ષર ખૂટતો હોય તે ઉપરથી જોઈ અને અક્ષર ત્યાં લખવાનો। તો આજના વિડીયોમાં આપણે પેજ નંબર 12 અને પેજ નંબર 13નો અભ્યાસ કર્યો, તો બધાએ વ્યવસ્થિત તેનો અભ્યાસ કરવાનો છે, એના હિન્દી અને ગુજરાતી નામ યાદ રાખવાના છે, અને જે પૂરાવ્યું તે તમારે ત્યાં પૂરવાનું છે। હવે પછીના વિડીયોમાં આપણે જેનો પેજ નંબર 14 એનું સ્વાધ્યાય આપેલું છે તેનો અભ્યાસ કરશું, તો બધાએ બધા વિષયના જે પ્રમાણે વિડીયો અને હોમવર્ક આવે એ વ્યવસ્થિત મુજબ કરવાનું છે।
જેમ અત્યારે હમણાં આપણી મંથલી પરીક્ષા આપી ને બધાય, તો જેમ પુસ્તક ચેક કરવા લઈ હતા એમ બીજી મંથલી પરીક્ષા આવશે ત્યારે તમારો આ બધું જે હોમવર્ક છે તે ચેક કરવામાં આવશે. એટલે બધાએ ફરજિયાત બધું પૂરી લેવાનું છે. ધન્યવાદ.